હલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો ને? અમે જઈ છીએ આ દરિયામાં, ધનજી ડોલું શિકાર દરિયામાં જઈ છીએ મચ્છી પકડવા. અને આ એમ તમને હું મચ્છી પકડાય ને કેવી રીતે કેમ પકડવી હું બતાવીશું. વિડીયો છેલ્લે લગન જોજો, મજા આવશે. અને ચલો તો મિલતે હે વિડીયો કે વિડીયો શરૂ કરતા. મતલબ એમ બીજું કઈ નઈ, આમાં હું જે બોલતા આપણને આવડે ને એટલા બધા માણા પહેલી વાર તમે જોઈ શકો છો ને. વિડીયો કરતા સ્ટાર્ટ. જબો તો કાદા મમ્મી પૂગી જા. જો આ છે કોળ, કોળ મેલા અહીંયા કાદમ પૂગી જા. અમે હવે ઝીલા કોચું એટલે કે ખાડા હોય ખબુઈ છે હારા. ધનજી વીરજીભાઈ ભાઈ સપલા નથી, વીરજીભાઈ અને એ વીરા સપલા ઉગીને આવો છો ને? કઈ વાંધો ને, હાલો જો તો ધનજીભાઈ પાણી ઉસકાવાનું શરૂ કરી દીધું છે. ધનજીભાઈ સપલા પહેરેલા છે. હું વયું છું ધના, કઈ કઈ અહીંયા વયું છું એમ કે છે ધનજી ને. હવે અમે આમ જઈ છીએ ઊંડા સોડા ઝીલા ચડે પછી ઉસકાવીશું પાણા ને એવું ને મચ્છી પકડીને બતાવીશું આજ ને. હાલો તો જોજો મચ્છી બરોબર. રાહી છે દરિયો ખાલી છે અત્યારે તો. ઓલા પણ એક મસ્ત છે, બીજા જલા છે મચ્છી મારવા. પાણી છે આસર, આસર પાણી છે એના એટલે નીચે દેખાય કાદી ને એવું, નગર નીચે નું દેખાય. જોઈ શકો છો તમે યાર, એક વખત તો જોવો આમ મોજા. પવન આવે એટલે મોજા તો થાય જ. તી જવો તો ઓલા પણ પકડે છે શાક મચ્છી. તો હું ના જાઉં તમને બતાવું એને કેટલું આવે કેટલું નહીં એમ. તો આવી રીતના કાદા આવે છે પાણા પથ્થર આમાં ગમે ત્યાં દરિયામાં જાઓ ગમે એ તો ધાન રાખશો પડતા નહીં. ધાન રાખીને હાલવાનું ના છે ધનજી શાક ત્યાં જવો તો કંઈક શાક દોડે છે ધનજીભાઈ. જો તો જવો તો ધનજી કેવી રીતે શાક પકડે. ઓલા પણ મચ્છી નીકળે છે આવડા એ ઝીલ ઉલશું છે. જવો તો મોટી કસલી છે બીજી ધનજી કડી જાગો રે. જો હજી તો શાક છે હજી ધનજી અમારે બહુ ઉતવાળીઓ છે. જવો તો ધન જાગો રે ને બેટા. જવો તો અહીંયા હતું પાણી, પાણીમાં તો પાણો આવડો આવડો આ પથ્થર. પાણી માં કાઢી લીખો ને પાણો કાઢી લખ્યો. જવો તો એક નાનું એવું હોંડિયું ને એક છે ઓલો ગોઈન્દ્રા જેવું આવે ઈ એને ઉભર ઉભર પડી જશે. ધનજીભાઈ કઈ જોવા દે એમ નથી એને, મતલબ માં શાક ની ઉતવાળ હોય. મેં ડોલ ધના ધનજી ડોલ મેં દેતો. જવો તો બે કસલીઓ બે હોંડિયા ને એક છે ઓલો ગોઈન્દ્રો એને તમે શું કહેતા હોય કેજો, કોમેન્ટ અવશ્ય કરજો યાર. ને હવે જઈ બીજે ઠેકાણે જવો તો આવી રીતે કઈ ધનજીભાઈ પણ ઉસકાવે કઈ નીકળ્યું નહીં પણ મચ્છી કઈ નીકળી નહીં. એનું કારણ છે કે જો એટલે એક નીકળું મચ્છી કઈ જુઓ તો અહીંયા કઈક છે. હું છે ધનજી પકડતો બહાર કાઢતો ધનજી. વીરજીભાઈ ડેડી કાઢે છે બહાર. જવો તો લાગે. જવો તો આ કઈક લીંગા વાળી આવી રીતની ઢેઢી છે. આ મચ્છી ખાવામાં નો હાલે પાછી કસલી જડી જશે. જવો નાની એવી ને આમ આવી રીતનું કઈક છે
આ છે તડિયો પણ ખોટો તડિયો છે હાસો નથી સંજયભાઈ છે બોલો વીરજી છે રામજી ને ધનજી બોલા પણ છે કુરજી હું પોતે નાનજી ને અમે શાક કોચી છે પણ આજ હવે શાક જરતો નથી પવન ઉડી જશે ને દરિયો છે સોડકો ખાલી ચાલો લાટ ખાલી નથી લાટ ખાલી હોત તો ઊંડા ઉધી ખાલી હોય તો જડે વધારે દરિયો બેક વધારે ફેરેલો છે એટલે ઓછું જડે કાંઈ વાંધો નહીં ગોચ્યું તોય તમને બતાવીશું એટલે બતાવીશું ને ધનજી જમ શાક ગોતવા હાટું થઈને વાકો વાકો હાલે પડતો પડતો જાય જો જો બાકી તો એમ હાલે સતાઈ ધનજી હાલીને જાય છે શાક ગોતવા ને જોવો તો બીજી 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 કસલી જડી છે આ કુરજીભાઈ ને આ શેર કરેલું થઈ જોડે ડોલમાં નાખવાની છે હમણાં સવો તો આ પાણો અંદર થી બહાર કાઢે છે રામજીભાઈ અમારે પાણો બહાર કાઢી લે એટલે પછી કહેલી કુરજીભાઈ પકડે છે જવો દેખાડો દેશી કહેલો કહેવાય અત્યારે છે નાની સલાવ ખતરનાક થવે છે કાળો કલર છે ને બહુ રાહી છે તમે જોઈ શકો લીંગા બીંગા જવો તો આમ ખીજાઈ જાય જવો તો અહીંયા કુરજીભાઈ ઉલસે છે સંજય ધનજી રામજી ને સંજય સંજય ઉભા વીરો ને ઈ ને ધનજીભાઈ બતાવે છે લીલ ખાવી એમ પણ લીલ ખવાય નહીં ને ફ્રેન્ડ આમાં હમણાં શાક નીકળે પાણી બધું ખાલી કરીને તમને બતાવીશું પાણી ઉસકાવીને કેવી રીતે કેટલું શાક નીકળે તો અહીંયા કસલી છે એમ કે સંજયભાઈ લીલે બીજી કસલી પકડાઈ ગઈ ઘણી બધી થઈ ગઈ કુરજીભાઈ રાખો ડોલમાં ડોલમાં થોડુંક પાણી કાઢો સવો તો ગાઈસ ઘડી પર માં કેટલા કસલા ભૂંદડા ને એવું હોંડિયા નું બધું ગોતી લીધું ને હજી થોડું ગોચ્યું પછી ઘરે જઈને તમને બતાવીશું બધું હંધુ તગારામાં ઠલવીને કેવી રીતે અમે શાક કેટલું પકડ્યું એ તમને બતાવીએ છીએ અત્યારે કેવી રીતે પકડીએ છીએ એ તમને બતાવીએ છીએ ને કેટલું પકડ્યું હંધુ થઈ એ તમને ઘરે જઈને ઠલવીને બતાવીશું ને અત્યારે જુઓ તો આમ કેવા કાદા છે જુઓ તમે જોઈ શકો છો આવા કાદામાં મહેનત કરીને શાક પકડીએ છીએ અમે બોલા પણ કઈક પકડ્યું છે બસ ધનજી પડી આમ જુઓ ધનજી જુઓ તો આમ કે ધના અહીંયા આવ ધનજીભાઈ ખબર નથી શાક નાખેલું છે તો અમે બતાવી દીધું હમણાં ધનજીભાઈ ને શાક પકડવાનું બહુ ઉતવાળ ને બહુ મન થાય છે ગજબ નું ને સલો ગાઈશ તો ધના તા જા તો દરિયામાં મચ્છી અત્યારે જડતી નથી દરિયો ઘણો બધો ભરાઈ ગયો છે ને અમે હવે દરિયામાં મચ્છી ગોતીને ભાગ્યા છીએ ઘરે ઘરે જઈને છેલ્લી કેટલી મચ્છી છે તમને બતાવીશું હમણાં અમે ધનજીભાઈ ઉભા રહો કેટલું છે ડોલમાં જોવા જાવ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો એમ જોવો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ઘરે જઈને બતાવી દો કે તમને આ વિડિયો કેવો લાગ્યો ઘરે જઈને નહીં બતાવીએ અમે અહીંયા નહીં તમને બતાવી દઈએ છીએ ને મચ્છી છે આ જોઈ લેજો કહેલી ને ભૂંદડી સોટી ગયા મેં એને ભૂંદડી ગઈ ને કસલી ગઈ ને તમે શું કહો એ બતાવજો ને કેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો હા યમ હેલો ગાઈસ તો મેં આશા રાખી છે તમને વિડિયો ગમ્યો હશે અને સારો લાગ્યો હશે અવશ્ય ને આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો શેર કરો ને લાઈક કરો તો તો ધનજીભાઈ કે યમ ધનજી તરત મૂકશે ધનજી સાઈલ જો લેટ દરિયામાં આના મરે છે ને જો તો
એની પાસે આવી ગયો છે અને અમે હવે આખી ફેમિલી પાસે ભેગી થઈ ગઈ અમે જઈ છે ઘરે ને મિલકે દુસરે વિડિયો મે ચાલ લગાડતા સબસ્ક્રાઇબ કરજો કીધે